ત્યારબાદ દાખલા નંબર 4 જોમાં શું કરવાનું છે અહીં જે બે પદ આપેલા છે એની સરખામણી કરવાની છે અને કોણ મોટું છે એ જણાવવાનું છે તો દાખલા નંબર 4 માં દાખલા નંબર 1 આપણે કરીએ શું કરીશું તો જુઓ 3 ના છેદમાં 4 ના કેટલા કરવાના છે એ સપ્તમાંશ બરાબર ત્યારબાદ અહીં કે છે સરખામણી કરવાની છે માટે કે 5 અષ્ટાંશ ગુણ્યા ના એટલે શું કરીશું ગુણ્યા 3 પંચમાંશ અંશ અને છેદ જોવાના ઉડતું હોય ને કરી દેશ તો 2 2 4 બરાબર શું બચે છે તો 3 અહીં કાઈ નથી કે 1 હશે તો 3 1 3 2 7 14 કે જો હવે અહીં ઉડે એમ છે અને છેદ